ધોરણ નવમાં મોરલેસો નવ ભાગલા પાડો રાજકારણ નીતિ અપનાવી અંગ્રેજો હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી એટલે વચ્ચે જે ઝઘડાણું પ્રવૃત્તિ ઉત્પન્ન કરવાની વાત છે અલગ કરવાની વાત છે ઊભું કરવા માટે યોજના કરી ઓગણીસો છ માં આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાયસરોય મિન્ટોને મળ્યું તે વખતે હિન્દી વજીર મોરલે હતા ઈસન ઓગણીસો નવમાં એટલે આ સુધારા મોરલે મિન્ટો સુધારા કહેવામાં આવે છે હવે ગાંધીજીનું ભારતમાં આગમન પેલા હવે કરી દઉં કે આપણે જે આગળ વિદેશી ચળવળ અને ગુજરાતના ક્રાંતિકારી પ્રવૃત્તિ આ બે પ્રશ્નો છે એ પરીક્ષા માટે અગત્યના ગણાય વાર્ષિક પરીક્ષા માટે પણ અને આમાં પણ બરાબર છે ગાંધીજીનું ભારતમાં આગમન ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા પડે ગાંધીજી છે એ વકીલાત માટે આફ્રિકા ગયા હતા ત્યાંની પરિસ્થિતિને ધ્યાને લઈ અને ત્યાં રંગભેદ કાળા અને ગોરાના રંગભેદની સત્યાગ્રહની લડત પૂરી લડી સફળ કરી અને ઓગણીસો પંદરમાં માં ભારતમાં આવ્યા તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા રાજકારણમાં દીક્ષા આપનાર ગોપાલકૃષ્ણ ગોખલે આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા પ્રેરણા મેળવી રાજચંદ્ર હતા ઐશ્વરિક જ્ઞાન આપવા માટેના ગુરુ હતા એટલે એને પ્રેરણા મેળવી ગાંધીજીએ ઘણા ખરા ભાગોને પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજ દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા એને ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ફરી અને એવું શોધું કે ભારતની પ્રજા ગરીબ શા માટે થઈ ગઈ તો કે અંગ્રેજોના શોષણને કારણે તો એને નક્કી કર્યું કે હિન્દમાં બ્રિટિશ શાસનને કેવી રીતે નાબૂદ કરવું વિચારણા શરૂ કરી રોલેટ એક્ટ બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતાના પ્રધાન હતા રોલેટ એના અધ્યક્ષ પદે જે કાયદો બહાર પાડ્યો નામ આપ્યું રોલેટ એક્ટ 1919 ઓગણીસ આ કાયદો ક્રાંતિકારીઓને રાષ્ટ્રવાદીનું દમન કરવાના ઉદ્દેશથી ઘડાયેલો હતી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો આ કાયદો કાળા કાયદા તરીકે ઓળખાણો આ કાયદા મુજબ આ કાયદાની અંદર હજોગવાઈ શું હતી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી હતી તેના પર મુકદ્દમો ચલાવ્યા છે મુકદ્દમો એટલે કેસ ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી રાખી શકાતી હતી બરાબર છે હવે જો વિચાર કરી લો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ કોને ગણવી જે ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવા લોકોને પકડી અને જેલમાં વર્ષો સુધી પૂરી દેવા માટેના આ કાયદો બનાવવામાં આવ્યો હતો બરાબર એટલે ગાંધીજીએ આને કાળો કાયદો કહ્યો મોતીલાલ નહેરુએ શું કીધું કે દલીલ અપીલ ને વકીલાતનો અધિકાર લઈ લેવામાં આવ્યો જો કોઈ વ્યક્તિને પકડીને પૂરી દેવામાં આવે તો વકીલ છે એ દલીલ કરે કોર્ટમાં અપીલ કરે અને પોતાની વકીલાત બતાવે હવે આમાં તો એવું કહી રહ્યું નહીં કારણ કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને દિવસો સુધી વર્ષો સુધી જેલમાં પૂરી શકાતો હતો એટલે મોતીલાલ નહેરુએ આવું કહી આ કાયદાને બ્રિટિશ સરકારની વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા એને ઝેર કરવા માટે એને નાશ કરવા માટે વિશાળ સત્તાઓ મળી તેના નેતાઓ પ્રજાઓને ઠેર ઠેર વિરોધ કર્યો ભારતના નેતાઓ પ્રજાઓ વિરોધ કર્યો સભાઓ ભરાણી સ્વર્ગસો કાયદા દેખાવો યોજવામાં આવે દેખાવ હવે દેખાવ કોને કેવું બેડા દેખાવ એટલે શું તો કે આપણે સ્કૂલે હોય ઘરે હોય બેઠા હોય એને કોઈ એમ કે શાન યાત્રા નીકળે જોવા જાવ તો આપણે એમાં કઈ જોવા જેવું છે નહીં આપણે ખબર હોય ના નામ બોલો ભાઈ રામ નહીં કરતા હોય પણ આવી એક વિશિષ્ટ પ્રકારની રચના એને કહેવાય દેખાવ કેવી રીતે તો કે બે આવી લાંબી લાકડી લેવામાં આવે આ લાકડીમાં આડી લાકડીઓ આવી રીતે ફીટ કરવામાં આવે પછી સુકેલું ઘાસ હોય ને બેટા એના મૂળિયા હોય ને એની માથે મટકું પહેરાવી દેવામાં આવે મૂળિયામાંથી પછી એને બે બાજુથી લાઈન બહાર કાઢી આવી રીતે બે હાથ બે પગ કરવા આની માથે શર્ટ પેન્ટ કોટ ને ટાઈ બૂટ અને આ જે છે બરાબર છે એને એવું પહેરાવી એની માથે હેટ પહેરાવી દેવામાં આવે આ હેટ હેટ આવી એક સ્મશાન યાત્રામાં તૈયાર કરવામાં આવે બરાબર છે ચાર જણા ઉપાડતા હોય અને ચાર જણા ઉપાડતા હોય મુખ્ય જે જગ્યાએ નક્કી થઈ હોય ત્યાંથી ઉપડે ઘાસનું જ બનાવેલું છે ઓલી લાકડાની પટ્ટીઓ છે પછી તો કે ચાર જણા ઉપાડતા હોય આગળ એક દોણી વાળો હાલતો હોય અને પાછળ બધા ટુવાર લઈને હાલતા હોય હવે આપણે સામાન્ય સ્મશાન યાત્રા જોઈએ તો એમાં ઓલો દોણી વાળો બોલતો રામ બોલો તો હા બોલે ભાઈ રામ અહીંયા તો કોઈ મરી તો નથી ગયું બરાબર છે એટલે દોણી વાળો પૂછે કોણ મરી ગયું શું પૂછે કોણ મરી ગયું આ ચાર જણા છે એ બોલે રોલેટ વાહેવાળા ટુવાલ વાળા હાય હાય બોલે આવી સ્મશાન યાત્રા આપણે જોઈ હોય નહીં તો હવે આપણે જોવા માટે બહાર નીકળવું પડે બહાર નીકળીએ તો એટલા બધા ટોળામાં આપણને પૂછવાનું મન થાય કે નહીં કે આ તમે શું કરો છો તો કે રોલેટ છે એને કાયદો છે એના વિરોધમાં અમે દેખાવ કરીએ તો કે હાલો અમે તમારી ભેગા ટોળું મોટું જ્યાં ચોક આવે ત્યાં બધાય બેસી જાય અને અમે નીચે મૂકી દઈએ અને એક માત્ર દોણીવાળો ઊભો હોય એ બોલે રોલેટ ઓલા બધાય છાતી કૂટે હાય 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 એવું બોલ આવું જોવે એ બધા એની ભેગા જોડાઈ જાય લોકોના ઘર ઘર સુધી રોલેટ એક્ટનો વિરોધ ઘરે ઘર સુધી પહોંચાડવા માટે આવા દેખાવો યોજવામાં આવ્યા હડતાલો હડતાલ પણ કોઈ વસ્તુ મળે બધી જ બજારો બંધ એના વિરોધમાં આયોજન થયું ગાંધીજીની દિલ્હી સરકારે ધરપકડ કરી પંજાબની અંદર ડૉક્ટર સત્યપાલે ડૉક્ટર કિચલુ જેવા નેતાઓને આંદોલન ઉગ્ર થયું એના નેતૃત્વ નીચે સરકારે દમનનો દોર છુટ્ટો મૂક્યો સરકાર પાસે બીજું કાંઈ નો દમન મારો

હવે બાગની ચારે બાજુ ઊંચી દિવાલો વચ્ચે અવાવરૂકવો અને બહાર નીકળવાનો સાંકડો એક જ માર્ગ હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીનો ભોગ બન્યા હવે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પોલીસ કે લશ્કર આવે તો એને ચેતવણી આપવી જોઈએ માઇક દ્વારા કે ભાઈ તમે વિખેરાઈ જાય નકર મારે ગોળીબાર કરવો પડશે અહીંયા કોઈ ચેતવણી ન આપી સીધા ઓલા સાંકડો એક જ દરવાજો હતો એ દરવાજામાં પોલીસ ગોઠવાઈ ગઈ જો તમને સામેના ચિત્રમાં બતાવે છે બરાબર છે અને સીધે સીધી ગોળીબાર કરવાનો હુકમ આપી દીધો જનરલ ઓર્ડોનિલ ડાયર બરાબર એટલે મોટા ભાગના લોકો ગોળીના ભોગ બન્યા અમુક લોકો કૂવામાં પડીને મૃત્યુ ઓ આવું કૂવો વચ્ચે હતો બરાબર એક અહેવાલ આવ્યો એ મુજબ ત્રણસો ને લોકો માર્યા ગયા સરકારી અહેવાલમાં ત્રણસો ને લોકો મરી ગયા બારસો લોકો ઘવાયા એવું સરકારે જાહેર કર્યું જ્યારે કોંગ્રેસે એક નિમેલી તપાસ સમિતિ હતી એને એક માણસો માર્યા ગયા અને બ્રિટિશ સરકાર વતી તપાસ કરનાર હન્ટર કમિશન કોંગ્રેસ સમિતિ કીધું કે આમાં એક હજાર માણસ મરી ગયા છે બ્રિટિશે આ બનાવને તપાસ કરવા માટે હન્ટર નામના અંગ્રેજનું એક કમિશન બનાવ્યું હન્ટર કમિશન એણે જનરલ ડાયરનો બચાવ કર્યો અને એણે શું કીધું હન્ટરે અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ તરીકે ક્ષમ્ય પ્રામાણિક બોલો માફ કરી દેવી એવું એણે કીધું કાંઈ વાંધો નહીં પણ બીજી તરફ ડાયર અહીંથી ઇંગ્લેન્ડ પાછા ફર્યા ત્યારે ઇંગ્લેન્ડ સરકારે તલવાર ભેટ આપીને સન્માન કરાયું બરાબર છે આથી હિન્દની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો અને આ અમાનવીય હત્યાકાંડ માણસ ન કરે રાક્ષસ જેવું કૃત્ય કર્યું એ પછી ગાંધીજી અંગ્રેજો પરત થોડી ઘણી જે શ્રદ્ધા હતી એ પણ ડગી ગઈ આ બનાવ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવાનો મહત્વનો ભાગ ભેજો આ બનાવથી આખો દેશ સમજી ગયો કે અંગ્રેજો આપણને કાંઈ દેવા માંગતા નથી એટલે આખો દેશ એક થવામાં મહત્વનો ભાગ ભેજો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા આ હત્યાકાંડે પૂરી કરી ગાંધીજી ભવિષ્યમાં જે અસહકારનું આંદોલન લડવા હતા એના માટેનું સ્ટેજ આ બનાવે પૂરું કર્યું આ પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન છે ટૂંકનો અંતમાં પૂછી શકાય એવો છે બરાબર છે હવે એવું ખિલાફત ચળવળ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું હતું અને ઇંગ્લેન્ડ નો વિજય થયો અને ત્યાર સાથે જે સંધિ કરવા સંધિ સમાધાન કરવામાં આવ્યું એમાં એની જે શરતો હતી અત્યંત અન્યાયી હતી તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા ખલીફા એટલે ધાર્મિક વડા હતા તેને જે કડક શરતો લગાવેલી તેનો વિરોધ કરી હળવી કરવા ભારતને ત્રણ થઈ હતી કે ભાઈ આટલી બધી કડક શરતો અમારા ખલીફા કે ધાર્મિક વડા માટે હોઈ શકે નહીં બરાબર છે એ શરતો હળવી કરવા અહીંયા આંદોલન ચલાવ્યું એટલે નામ આપ્યું ખિલાફત ચળવળ આ ચળવળે શરૂ કરનાર અલીભાઈઓ મોલાના શોકત અલી અને મોલાના મોહમ્મદ અલી હતા આ આંદોલનના મુખ્ય નેતા હતા હવે હિન્દુ મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસને આંદોલનને ટેકો આપવા અનુરોધ કર્યો જો આપણે હિન્દુ અને મુસલમાનનો એકતા બનાવી રાખવી હોય તો આ મુસ્લિમોનું પર્સનલ આંદોલન છે પણ આપણે એને ટેકો આપવો જોઈએ એવો અનુરોધ કર્યો કોંગ્રેસના ટેકાથી આંદોલન વ્યાપક બન્યું એટલે કે પૂર્ણપણે ભારતમાં ફેલાઈ ગયું હવે આવ્યું અસહકારનું આંદોલન ઓગણીસો વીસથી બાવીસ અસહકારના આંદોલન ડિસેમ્બર ઓગણીસો વીસમાં નાગપુરની અંદર અધિવેશન કરતાં જે મિટિંગ ભરાણી ને બહાલી એટલે મંજૂરી મળી કોંગ્રેસે હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા સ્વશાસનને બદલે સ્વરાજ જ જોઈએ છીએ એવી બુલંદ માગણી કરી અત્યાર સુધી કોંગ્રેસ સ્વશાસન માગતી હતી સ્વશાસન એટલે અંગ્રેજો દેખરેખ રાખે અને આપણે રાજ ચલાવને સ્વશાસન કહેવાય પરંતુ હવે નાગપુર અધિવેશનમાં સ્વરાજ જ જોઈએ છીએ કોંગ્રેસની એવી બુલંદ ભયંકર માગણી શરૂ કરી હવે એનું પહેલું પાસું છે રચનાત્મક પાસું બરાબર આને હકારાત્મક પાસું પણ કહી શકાય હિન્દુ મુસ્લિમ એકતા દ્રઢ બનાવી હિન્દુ અને મુસલમાનને એક બનાવવાનું કાર્ય મજબૂત બનાવવું સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ કરવો ભારતમાં જ બનેલી વસ્તુઓ વાપરવી અને વેચવી ઘેર ઘેર રેટીઓ ફરતા કરવા રેટીઓ હવે આ છે એ રૂમાંથી દોરો કાચવા માટેનું સાધન છે હવે જો ગામમાં હડતાલો પડે દુકાનો બંધ થતી હોય તો નાના મોટા ધંધાવાળા બેકાર બની જાય તો એ ગરીબ બની જાય ને ખાવાના સાસા પડે એ ન પડે એટલે ગાંધીજીએ ઘેરે ઘેરે રેટિયાઓ ફરતા કર્યા રેટીઓ કાઢશે એટલે એને આવક થશે ને એ આવકમાં પોતાનું ઘર ચલાવી શકશે ટિળક સ્વરાજ્યના ફંડમાં એક કરોડ રૂપિયા એકઠા કરવા ટિળકનું સ્વરાજ્ય આઝાદી મેળવવા માટેનું જે ફંડ છે એમાં એક કરોડ ભેગા કરવા ખાદીનો પ્રચાર કરવો અસ્પૃશ્યતા નિવારણ એ જમાનો એવો હતો કે અમે આનાથી અડવાથી અભડાઈ જાય તો ગાંધીજીએ કીધું કોઈના અડવાથી કોઈ અભડાતું નથી આમ આપણે એક ઈશ્વરના સંતાન છે ને આપણે બધા સમાન છીએ એ અસ્પૃશ્યતા નિવારણનો કાર્યક્રમ દારૂબંધી કોઈએ દારૂ પીવો નહીં રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય શિક્ષણ દેશનું શિક્ષણ આપણે ફેલાવો કરવો અંગ્રેજી શિક્ષણને ત્યાગ કરવો આ રચનાત્મક પાસું છે બરાબર હવે આવ્યું ખંડનાત્મક પાસું ખંડન કરવું એટલે તોડવું જયારે તરફ સરકારી નોકરીઓમાંથી રાજીનામા દેવા ધારાસભાઓમાંથી રાજીનામું દેવા સરકારી શાળા જે અંગ્રેજી શાળા એનો ત્યાગ છોડી દેવી સરકારી અદાલતોનો ત્યાગ કરવો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોને રાજીનામા દઈ દેવા વિદેશી કાપડ વાપરવું ને એનો બહિષ્કાર કરવો સરકારી સમારંભો જે સરકારની અંદર મોટા મોટા મેળાવડાઓ થાય એમાં કોઈએ જવું નહીં ઇલકાઓ ખિતાબો મેડલ આપવાના તખલ્લુસ એટલે કે ઉપનામ આપવાની જે ક્રિયાઓ છે આ પેલા ઉપનામો મેડલો એ બધા ત્યાગ છોડી દેવા અનેક કાર્યક્રમોનો અવસમ આવે આની અંદર બધું તોડવાનું આવે છે હવે અસહકારના કા આંદોલનના કાર્યક્રમો આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ એને મળેલી કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકોરને મળેલું નાઇટવુડનું સન્માન એને ત્યાગ કર્યો ગાંધીજીને ઉપનામ આપ્યું હતું એ હિન્દ હિન્દનો સાવજ એમ કહેવાય બરાબર છે રવીન્દ્રનાથ ઠાકુરને ઇંગ્લેન્ડ રાજકીય ઘરાના એટલે કે રાજા અને રાણીના ઘર તરફથી જે વિશિષ્ટ કાર્ય કરતા હોય એને આપવામાં આવતો ખિતાબ નાઇટહૂડ આવું સન્માન આપ્યું હતું બે ત્યાગ કરી દીધો કે અમારે આવું સન્માન તમારું જોઈતું નથી દેશના અન્ય નેતાઓ પણ પોતાની ઉપાધિ અને ડિગ્રીઓ પદવીઓનો ત્યાગ કર્યો હોદ્દો મળ્યો છે એ છોડી દીધો વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળા છોડી દીધી ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી ચોકમાં વિદેશી કાપડ ભેવ કરીને બાકસ મૂકી દેવામાં આવતી હતી એ સમયે ડીક ઓફ કૈનાટ ભારત આવ્યા એનો બહિષ્કાર કે ડીક ઓફ કૈનાટ એના લશ્કરી વડા હતા એ ભારતમાં આવ્યા અને એના સમારંભમાં કોઈ ગયું નહીં નવેમ્બર ઓગણીસો એકવીસમાં પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કર્યો નવેમ્બર ઓગણીસો એકવીસમાં રાજકુમાર ભારત આવ્યા એના સમારંભમાં પણ કોઈ ગયું નહીં પગલાં અને દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના આવા પગલા ભરાણા દેશની અંદર દેશ આ આઝાદી માટેની ઉત્તેજના પ્રગટી ગઈ બીજી તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ હવે આ બાળકોએ અંગ્રેજી શાળા છોડી દીધી છે અંગ્રેજી કોલેજ છોડી દીધી એનું ભણતર ન બગડે એવા હેતુથી રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ આજે પણ ચાલુ છે કાશી બિહાર જામિયા મિલિયા અને ગુજરાત વિદ્યાપીઠ નામની રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાય સ્વદેશીનો પ્રચાર જોરશોર જતાં ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ વગર કા મત શોખની ચીજવસ્તુઓ ભારે ઘટ ભયંકર ઘટાડો કારણ કે ભારતમાં બનેલી વસ્તુઓ સૌ વાપરવા માંડ્યા સૌ વેચવા માંડ્યા

એમાં એક અપવાદ હતો હિન્દ મુસ્લિમ હિન્દુ જમીનદાર અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે મોપલા બળવો મોપલા એટલે મલબાર છે કેરળની અંદર જે બળવો થયો એ ટીકાપાત્ર એ ખરેખર ખોટું થયું હતું પરંતુ બ્રિટિશ સરકારે એને પગલાં લઈ યોગ્ય રીતે દબાવી દીધો આ આંદોલન નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સાથ સરકાર પાસે દમન કાંઈ સિવાય કાંઈ હતું નહીં પકડો પકડી લ્યો મારી નાખો અથવા તો જેલમાં પૂરી દીધો બરાબર છે બેફામ લાઠીમાર કર્યો આડે ધળ એટલે આ ગમે એમ આડેધડ ગોળીબાર શરૂ કર્યો સામૂહિક ધરપકડો કરવામાં આવ્યા હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો મુસલમાનને અલગ કરવા માટે આ અંગ્રેજ સરકારે નિષ્ફળ પ્રયત્નો એને પ્રયત્ન કર્યો પણ એકતા તૂટી શકી નહીં હવે ચોરી ચોરાનો બનાવ અને આંદોલન મોકૂફ ચોરી ચોરા ઉત્તર પ્રદેશ નું એક સ્થળ છે સિટી છે બરાબર છે ન્યાયક બનાવ બહેનો આંદોલન બંધ કરી દીધું ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં આવેલા ચોરીચોરા ગામે પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસમાં માં નીકળેલા સરઘસના લોકોએ પોલીસ ગોળીબાર કર્યો પાંચમી ફેબ્રુઆરીએ લોકોનો એક સરઘસ નીકળ્યું હતું શાંત બરાબર છે અને એની માથે શાંતિથી સૂત્રોચ્ચાર કરતાં હેળ જ્યા હતા છતાંય પોલીસે એને માથે ગોળીબાર કર્યો પોલીસની ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસની ચોકીમાં ભરાઈ હવે પોલીસ પાસે જેટલી ગોળીઓ હતી ખલાસ થઈ ગઈ એટલે પાછા દોડીને પોલીસ ચોકીની અંદર પૂરા આવી ગયા હવે આ ટોળું ઉશ્કેરાણું ઉઠકેલાળા ટોળાએ પોલીસ ચોકીને ચારે બાજુ ઘાસ અને લાકડા મૂકીને સળગાવી દીધું એમાં એકવીસ પોલીસો અંદર હતા એ જીવ તે જીવ સળગીને મૃત્યુ પામ્યા એટલે હિંસા થઈ આ તો અહિંસક આંદોલન હતું આ અહિંસક આ હિંસક બનાવના સમાચાર ગાંધીને મળ્યા ત્યારે એને બહુ દુઃખ થયું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનાર લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે જેને અહિંસા શું છે એ ખબર નથી એવા લોકોના હાથમાં મેં આ સત્યાગ્રહ નામનું આંદોલન મૂક્યું એ મારી કેવડી ભૂલ છે તો કે હિમાલય જેવડી મોટી ભૂલ છે એવું કહી અને અસહકારનું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લેવાની જાહેરાત કરી આજથી આંદોલન બંધ કરી દેવામાં આવે છે હવે અસહકારનું આંદોલન અને મહત્વ અને તેની અસરો આ આંદોલનને મોટા પોતાના હેતુઓ પ્રાપ્ત કરવા માટે સફળતા મળી ન હતી પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો તેણે લોકોના અધિકારો પ્રત્યે સભાન કર્યા આની અંદર બહુ આપણે સક્સેસ નથી આંદોલનથી પણ નકારાત્મક અને રચનાત્મક બે પાસાઓના કાર્યક્રમો જે હતા ખંડનાત્મક અને રચનાત્મક જે પાસાઓ હતા તેમણે લોકોના અધિકારો આપણો અધિકાર છે ને આપણે મેળવીને રહેવું એ પ્રત્યે સભાન જાગ્રત કર્યા સરકાર તરફ એક વિરોધી વાતાવરણ છે સરકાર ખોટું કરી લે છે એવું લોકોના મનમાં હવે લાગવા માંડ્યું લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની ગઈ આ અન્યાયથી આપણે વિરોધ કરવો જોઈએ અને એની આપણને સંઘર્ષની તાકાત મળી ગઈ પ્રબળ બળ મળ્યું ભારતમાં બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી ગરીબ મધ્યમ અને અમીર વર્ગમાં રાજકીય રીતે જાગૃતિ આવી કે આપણે આપણો હક મેળવવો જોઈએ સ્વરાજ મળે તો શ્રદ્ધા અડગ બની ગઈ હવે આપણે સ્વરાજ જોઈશી અને શ્રદ્ધા અડગ એટલે કે મજબૂત બની ગઈ આપણે મેળવીશું લોકોમાં લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો એ બેટા એ જમાનો એવો હતો લોકો એવી વાતો કરતા કે જાહેરમાં પોલીસો આપણને લાકડી મારે તો આપણી શું દંડ થાય સરકાર આપણને બોલાવે તો આપણી આબરું શું જેલમાં જવાનો વારો આવે તો આપણા સમાજમાં આપણે શું એવો ભય હતો પરંતુ અસહકારના આંદોલન પછી લોકો લાઠી દંડ અને જેલનો ભય દૂર થયો યુવાનો અને સ્ત્રીઓ આગળ વધવા લાગ્યા ભણેલા ગણેલા વર્ગની સંસ્થા હતી હવે લોકોની સંસ્થા બની ગઈ દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ દેશનું શિક્ષણ ભારતીય ભાષાનું શિક્ષણ શરૂ થયું અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને વધારે મહત્વ મળ્યું રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો નગરો અને બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું માટે મોટા શહેરોમાં મોટા નગરોમાં બુદ્ધિજીવી જે બુદ્ધિશાળી લોકો છે ભણલ ગણલ વર્ગ છે એના તો સીમિત હતું પરંતુ અસહકારના આંદોલન પછી આ આંદોલન ગામડે ગામડે સામાન્ય જનતા સુધી પ્રસરણ પામી ગયું હવે સામાન્ય માણસ હતો એ પણ આની અંદર ભાગ લેવા માંડ્યો બરાબર છે હવે એવું સ્વરાજ પક્ષ લોકોમાં આવેલ લોકોમાં આવેલી રાજકીય જાગૃતિ ટકાવી રાખવાના હેતુ હતી કે લોકોમાં જે જાગૃતિ આવી છે એના ટકાવી રાખવી છે એ હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ અસહકારનું આંદોલન બંધ થયું પછી ચિત્રંજન દાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ પક્ષ રચના કરી બરાબર એક નોખો પક્ષ કોંગ્રેસમાંથી કર્યો તેનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો એનો હેતુ એવો હતો કે આપણે ચૂંટણી લડી ધારાસભામાં જાય જ્યારે બહુમતી લેવાન થાય ત્યારે આપણે હાથ ઊંચો ન કરવો વિરોધ પ્રદર્શન કરીને એનો હાલવા દેવું નહીં એવો એનો હેતુ હતું સ્વરાજ પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા અને રેટીઓ ઘૂમતા કરવા અને નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો સ્વીકાર એ લોકો પક્ષ શરૂ કર્યો પણ ગાંધીના જે વિચારો હતા એ તો એને ચાલુ જ રાખ્યા રચનાત્મક કાર્યક્રમો ચાલુ જ રાખ્યા બરાબર છે ખાલી બહુમતી થવા દેવી નહીં એવા હેતુથી ધારાસભામાં પ્રવેશો આપણે નાગરિક શાસ્ત્રમાં નિર્ણય ઠરાવ પસાર કરવો હોય હોય કાયદો તો બહુમતીથી નિર્ણય લેવાનો હોય છે પણ આ લોકો એમાં બહુમતી થવા દે નહીં કારણ કે પોતે હાથ ઊંચો કરે નહીં એવો એનો હેતુ હતો નવેમ્બર ઓગણીસો ત્રેવીસમાં એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાયું એટલે એના ઉમેદવારો ઉભા રાખ્યા કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતો કેટલા રાજ્યોને ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ પણ આવ્યા સ્પષ્ટ બહુમતી અમુક રાજ્યોમાં તો મળી બંગાળ જો કે બહુમતી ન મળી બંગાળ પ્રાંત મોટો હતો એમાં બહુમતી ન મળી પણ એક મોટા અને મજબૂત વિરોધ પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો બરાબર કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે કોને ઘોષિત કર્યા મોતીલાલ નહેરુને યાદ રાખવાનું છે બરાબર છે અને બંગાળ પ્રાંતના નેતા તરીકે કોને ઘોષિત કર્યા ચિત્તરંજન દાસને વરણી કરી એટલે કે નિયુક્ત કર્યા સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો જે બજેટો રજૂ કરતા હતા ખરડાઓ જે કાયદા મંજૂર કરી સરકારની અન્યાય રીતે વિરોધ કર્યો આ બહુમતી લેવામાં આવે ખરડો હોય કે બજેટ હોય એટલે આ ચૂંટાયેલા ધારાસભ્યો કેન્દ્રમાં જે ચૂંટાઈને ગયા હતા એ મંજૂર થવા દે કારણ કે બહુમતી ન થાય પોતે હાથ ઊંચો કરે નહીં એટલે એનો વિરોધ કર્યો જેમાં પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજિયાત ફરજ પડી કારણ કે ખરડો પસાર થાય નહીં તો લોકોનો પ્રશ્ન શું છે જાણવા માટે સરકારને ફરજિયાત આવવું પડ્યું સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન બે વર્ષ વહેલું મૂકવું પડ્યું સાયમન કમિશન જે મૂકવાનું હતું એ સમય કરતાં બે વર્ષ વહેલું મૂકવું પડ્યું કારણ કે આ સરકાર આ જે સ્વરાજ પક્ષની કામગીરી ઉત્તમ હતી માટે ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી શિસ્તથી કામ કર્યું ઉચ્ચી સંશોધિત પ્રણે લોકશાહી પ્રણાલીથી એને બરાબર પોતાનું કાર્ય ચલાવ્યું ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણ રીતે શાસન ચલાવવાની ક્ષમતા તાકાત છે બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી દીધું બ્રિટિશ સરકારને એવું સાબિત કર્યું કે અમે લોકશાહી રીતે બંધારણમાં જણાવ્યા પ્રમાણે શાસન ચલાવી શકીએ છીએ તમારો વેમ છે એ કાઢી નાખો અમે આ રીતે આગળ વધી શકીશું આવી સુંદર કામગીરીના પરિણામે હિન્દનો શિક્ષિત વર્ગ જે ભણેલો વર્ગ છે એ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો અને એમાં જોડાવા લાગ્યા લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ સંચાર ફરી વખત લોકોમાં નવા પ્રકારની જાગૃતિનો સંચાર સંચારથી શરૂઆત થઈ સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવા માટે આ પક્ષે ખૂબ જ અગત્યનો ભાગ ભેજવું સઘળી બાબતોમાં તેનું મહત્વ મૂલ્ય રહેલું આ બધી બાબતોમાં સ્વરાજ પક્ષનું સારું એવું મૂલ્ય જોવા મળે કિંમત જોવા મળે છે પરંતુ જૂન ઓગણીસો પચીસમાં ચિત્રરંજન દાસનું અવસાન થયું સ્વરાજ પક્ષ નબળો પડ્યો કેટલાક સભ્યો સરકારને સહયોગ આપ્યા જેવો એનો મુખ્ય સૂત્રોદ્ધાર હતો ચિત્રંજન દાસ એનું મૃત્યુ થયું સ્વરાજ પક્ષ નબળો પડ્યો અને કેટલાક સભ્યો સરકારને મદદ કરવા માંડ્યા કેટલાકે સ્વરાજ પક્ષમાંથી એક નોખો પક્ષ બનાવ્યો નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ પક્ષો સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ એટલે પૂરે ઓછી ઓછી થઈ ગઈ તે પછી ચૂંટણીમાં મદ્રાસ તે પછી ચૂંટણીમાં મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર ઉમેદવારો ભારે પરાજય સાંઈપીડો એટલે કે મેળો માત્ર મદ્રાસમાં ઉમેદવાર થોડા ચૂંટાણા બાકી બધે હારી ગયા ઓગણીસો છવ્વીસમાં માં બિપિન પાલ સોમનાથ બેનરજીએ તો તેની કામગીરી કરી આ લોકોએ સ્વરાજ પક્ષનું જે કામ કર્યું હતું એની આકરી ટીકા કરવામાં આવી બરાબર છે આની અંદરથી પહેલું બીજું ત્રીજું ચૂક ની અંદરથી પહેલી બીજી ત્રીજી બરાબર અને ચોથી ચાર માંથી ગમે પૂછી શકાય એવું છે આમાં પહેલું બીજું ત્રીજું ચોથું બરાબર છે અને એમ શીખ્યું બધા આ તમારું લેસન છે